सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य, ओम शुद्धात्मने नमः, नमो अरिहंता, नमो सिद्धारम, नमो आयनियारम, नमो उवज्जायाम, नमो सिद्धम शुद्धम परमिया जिरेन्द्रवरनेमि चन्द्रमकलङ्कम् गुणरयणभूषणहृदयम् जीवस्वपरुवरं मोक्षम्। जे षटखंड आगम धवला टीका छे, षटखंड आगम छे एमनी धवला टीका छे, एमना आधारे अने अहीं गोमट साधना पण आधारे 14 गुण स्थानना प्रकरण पहेला जे पारिभाषिक शब्दो छे ए आपणे अहीं जोई रह्या छे, तेमां आपणे बुधवारे श्योपशमनी परिभाषा करी हती अने श्योपशम पछी जे अविभाग प्रतिच्छेद छे, अविभाग प्रतिच्छेद कोने कहे छे ए प्रकरण पण लीधुं હતું। तो आपणे જોયું કે अविभाग प्रतिच्छेद छे, अविभाग એટલે જેનો બીજો ભાગ ન થઈ શકે એવો એક યુનિટ, સૌથી સ્મોલેસ્ટ યુનિટ એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે। એ આપણે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પણ જોયો હતો। તો અવિભાગ પ્રતિચ્છેદ દ્રવ્યથી, અવિભાગ પ્રતિચ્છેદ શું છે? તો પુદ્ગલ દ્રવ્ય જેટલી સ્પેસ રોકે છે એ, અને કાલાણું જેટલી પ્રદેશ રોકે છે, સૌથી નાનો પ્રદેશ એક પ્રદેશ રોકે છે એ દ્રવ્યથી અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે। એમાં પરમાણુ પણ લીધો અને કાલાણુ પણ લીધો, દ્રવ્યથી અવિભાગ પ્રતિચ્છેદ। પછી ક્ષેત્રથી અવિભાગ પ્રતિચ્છેદ, ક્ષેત્રથી અવિભાગ પ્રતિચ્છેદ એ એક પ્રદેશ છે, એ ક્ષેત્રથી અવિભાગ પ્રતિચ્છેદ છે। પછી કાળથી અવિભાગ પ્રતિચ્છેદ, કાળથી અવિભાગ પ્રતિચ્છેદ આપણે શું લીધો? તો સમય લીધો। તો એમ આપણે વાસ્તવિક રીતે જોવા જઈએ તો કાળથી તો જો દ્રવ્યમાં પણ આપણે શું લીધો તો પ્રતિચ્છેદ લીધો તો એટલે કાલાણુ લીધો તો ત્યાં નિશ્ચય કાળ લીધો તો, દ્રવ્ય અવિભાગ પ્રતિચ્છેદમાં આપણે નિશ્ચય કાળ લીધો તો, કારણ કે નિશ્ચય કાળ છે વાસ્તવિક તો એ જ દ્રવ્ય છે, સમય છે દ્રવ્ય નથી, પણ નિશ્ચય કાળની પર્યાય છે એટલે ત્યાં એને કાળમાં લીધો, એટલે એક સમય જે છે એ કાળનો અવિભાગ પ્રતિચ્છેદ છે પર્યાય અપેક્ષા। પણ આપણે દ્રવ્ય અપેક્ષા એ કાલાણુ જેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે એને અવિભાગ પ્રતિચ્છેદ આપણે લીધો। અને પછી ભાવથી અવિભાગ પ્રતિચ્છેદ છે એ, એનું નામ સ્વયં જ અવિભાગ પ્રતિચ્છેદ જ છે। હવે આ અવિભાગ પ્રતિચ્છેદ છે એ સમજ્યા પછી હવે વર્ગ, વર્ગણા અને સ્પર્ધક સમજાવવામાં આવે છે, કારણ કે આ વર્ગ, વર્ગણા અને સ્પર્ધક છે એ છે એ અવિભાગ પ્રતિચ્છેદ સમજશો તો જ આ સમજવામાં આવશે। કારણ કે વર્ગ કોને કહેવા, વર્ગણા કોને કહેવું અને સ્પર્ધક કોને કહેવું, વર્ગ, વર્ગણા અને સ્પર્ધક આ ત્રણ શબ્દો યાદ રાખજો। એટલે આ વર્ગ, વર્ગણા અને સ્પર્ધક શું બતાવે છે? તો કર્મની અનુભાગ શક્તિ, ફલદાન પ્રદાન શક્તિ એ બતાવે છે। વર્ગ પણ એ જ બતાડે છે, વર્ગણા પણ એ જ બતાડે છે અને સ્પર્ધક પણ એ જ બતાડે છે। શું બતાડે છે? તો અનુભાગ શક્તિ એટલે કેટલી ઇન્ટેન્સિટીથી ફળ આપશે એ વર્ગ, વર્ગણા અને સ્પર્ધક ત્રણેય ચીજ એ સેમ વસ્તુ જ બતાવે છે। એટલે આપણે જોયું કે આપણી જો ફળ પ્રદાન શક્તિ માપવું હોય કે કેટલું ઇન્ટેન્સિટીથી કર્મ ફળ આપે છે તો આપણે અવિભાગ પ્રતિચ્છેદ સમજવું જરૂરી છે, કારણ કે અવિભાગ પ્રતિચ્છેદથી જ આ શક્તિનું માપ થાય છે। તો આપણે પહેલા આપણી રીતે સમજી લઈએ, પછી એની પરિભાષા દીધી છે એ આપણે સમજશું। તો ગમે વર્ગ પહેલા કોને કહે છે એ સમજીએ, પછી વર્ગણા અને પછી સ્પર્ધક। તો ગમે તે કર્મ પરમાણુ જીવ સાથે ચૂંટા છે એમની પોતાની વિશિષ્ટ અનુભાગ છે, એનો પોતાનો વિશિષ્ટ અનુભાગ છે। એટલે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એ એટલી ઇન્ટેન્સિટીથી ફળ દેશે તો જે પર્ટિક્યુલર પરમાણુ જે છે એને વર્ગ કહેવામાં આવે છે। એ માની લઈએ આપણે ખાલી જોઈએ, એટલે
દ્રષ્ટાંતથી સમજીએ આપણે, એ માનો કે કોઈ કર્મ પરમાણુ છે, એની ઇન્ટેન્સિટી 100 છે, કોઈ કર્મ પરમાણુની ઇન્ટેન્સિટી 100 છે, બીજા કર્મ પરમાણુ છે એની ઇન્ટેન્સિટી 101 છે, પછી એવી રીતે 102, 103, 104 એવી રીતે ઇન્ટેન્સિટી વધતી જાય છે. એ માનો કે 100 છે, બીજો પણ એક પરમાણુ છે એનું પણ 100 છે, ત્રીજો પરમાણુ છે એનું પણ 100 છે. તો આ જે ઇન્ડિવિજ્યુઅલ કર્મ પરમાણુની જે શક્તિ છે ને, એને વર્ગ કહેવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ કર્મ પરમાણુની જે ઇન્ટેન્સિટીથી ફળ દેશે એને શું કહેવામાં આવે છે, તો એને વર્ગ કહેવામાં આવે છે. આ કેવા સમજમાં આવી કે નહીં? હા. તો પછી, હા, તો એ વર્ગ છે, તો વર્ગણા કોને કહેશું? તો ગ્રુપિંગને વર્ગણા કહેવામાં આવે છે, વર્ગોના સમૂહને વર્ગણા કહેવામાં આવે છે. જેમ કે 100 છે, એ માની લ્યો કે 2500 વાળા છે ઇન્ટેન્સિટી વાળા, તો એનો 1 ગ્રુપિંગ આપણે કરીએ. પછી 101 વાળા, એમાંનો 25 છે એનું સેપરેટ ગ્રુપિંગ કરીએ. 103 વાળાનું સેપરેટ ગ્રુપિંગ કરીએ. તો એમ ગ્રુપિંગ કરવું, કેવી રીતે ગ્રુપિંગ કરશું? તો સમાન અનુભાગ શક્તિ જેની પાસે હોય એનું બધાનું આપણે ગ્રુપિંગ કરશું, તો એને શું કહેવામાં આવે છે? એટલે જે 100 નું આપણે ગ્રુપિંગ કર્યું, તો એ 100 નું ગ્રુપિંગ કર્યું એ વર્ગણાથી, એ 100 ની વર્ગણાથી. પછી 101 ની વર્ગણા એવી રીતે થાય છે, એમાં માની લો 25 કર્મ પરમાણુ હોય. પછી 102 ની વર્ગણા કરી, એમાં માની લો 60 કર્મ પરમાણુ હોય, એવી રીતે. તો એને વર્ગણા કહે છે. એટલે સિમિલર જે સેમ જે અવિભાગ પ્રતિછેદ હોય એને ગ્રુપિંગ કરવા, એને વર્ગણા કહેવામાં આવે છે. તો આપણે ગ્રુપિંગ કરીએ તો અહીંયા જો માની લો, અહીંયા આ 100, સોરી, આ 100 છે, પછી ઉપર 101 છે, પછી આ 102 છે, 103 છે, 104 છે, આ 105 છે. એટલે જેટલા અહીં પરમાણુ છે ને, બધા 105 વાળા જ છે. પછી 106 છે. તો આ બધી વર્ગણાઓ છે, આ બધી વર્ગણાઓ છે કે ઇન્ડિવિજ્યુઅલ કર્મ પરમાણુ છે એને વર્ગ કહેવામાં આવે છે, અને એનું કોમ્પિલેશન જે છે એને વર્ગણા કહેવામાં આવે છે. તો આપણે અહીં ચાલુ કર્યું હતું 100 થી, માની લ્યો આપણે અહીં 120 સુધી પહોંચ્યા, એમ ગ્રુપિંગ કર્યું. પછી નેક્સ્ટ વન છે એ 200 થી ચાલુ થશે, એ માની લઈએ દ્રષ્ટાંતમાં 200 થી ચાલુ થાય છે. 200 થી ચિત્તલ, હા બોલો. જો આ જે મને આ જરાક પાછું સમજાવ, તો વર્ગ કોને કહે? તો એમાં સમાન અવિભાગી પ્રતિછેદોના સમૂહને વર્ગ કહે છે. એટલે છે ને, આ પરિભાષા છે ને એ સરખી પરિભાષા નથી, એટલે હું મારી રીતે પહેલા સમજાવું છું. ઓકે, ફરી પાછું વાત, કારણ કે આ સરખી પરિભાષા નથી. ઓકે, હા, એટલે જે કર્મ પરમાણુની, જે હરેક કર્મ પરમાણુની પોતાની અવિભાગ પ્રતિછેદ શક્તિ હોય છે, એને જ વર્ગ કહેવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ કર્મ પરમાણુને વર્ગ કહેવામાં આવે છે, સમાન ગ્રુપિંગ કરીએ એને વર્ગણા કહેવામાં આવે છે. તો એટલે અહીં 200 થયા, પછી અહીં 201 થયા, 202 થયા, 203 થયા, એવી રીતે 220 સુધી. અહીંયા 220 આવ્યા, બરાબર, 220 આવ્યા, 220, 220 આવ્યા. પછી આપણે 300 થી ચાલુ કરીએ, 300 છે, 301 છે, એવી રીતે એમ તમે આગળ આગળ જતા જાઓ, બરાબર. તો ગેપ આમ કેમ પાડી? 120 થી સીધા 200 કેમ ગયા? કારણ કે શાસ્ત્રોમાં એમ જ કથન છે, 120 સુધી પહોંચશું પછી જમ્પ મારે છે. તો આ 100 to 120 છે એ પ્રથમ આને સ્પર્ધક કહેવામાં આવે છે. જ્યાં ડબલ થાય છે, જ્યાં ડબલ 200 થાય છે ડબલ, ત્યાંથી બીજો સ્પર્ધક ચાલુ થાય છે. આ 200 થી 220 સુધીનો બીજો સ્પર્ધક, પછી 301 to 320 નો ચોથો સ્પર્ધક, પછી 401 to 420 નો ચોથો સ્પર્ધક. એવી રીતે જ્યાં જે ફાઉન્ડેશન આપણે 100 થી કર્યું હતું, તો 100 થી ડબલ થયું એટલે 200, તો આ ફર્સ્ટ સ્પર્ધક, પછી 200 થી પાછું એટલું જ વધ્યું, 300 થયું તો ત્રીજો સ્પર્ધક, ચોથો સ્પર્ધક, પાંચમો સ્પર્ધક. એવી જ રીતે
આપણે હર સમય કર્મ પરમાણુ બાંધીએ છીએ અને હર સમય કર્મ કર્મ પરમાણુ છોડીએ છીએ, તો હર સમય જયારે બાંધીએ છીએ તો એમાં અનંત વર્ગ હોય છે, અનંત વર્ગણા હોય છે, અને એવી એવી જ રીતે અનંત સ્પર્ધક હોય છે. તો આ શું બતાવે છે? તો જે ઇન્ટેન્સિટીથી ફળ ફળ આપશે કર્મો અનુભાગ છે તેને આ બતાવે છે, એને વર્ગ વર્ગણા અને સ્પર્ધક કહેવામાં આવે છે. આટલી વાત સમજાય તો આગળ વધીએ. આપણે આપણી પરિભાષા વાંચીએ, કારણ કે પરિભાષામાં બહુ સ્પષ્ટ નથી. જેટલું સ્પષ્ટ આપણે અહીંયા શીખવું એટલું સ્પષ્ટ વ્યાખ્યા નથી, એટલે આપણે આપણી રીતે પહેલા સમજ્યા. જો વર્ગ કોને કહે છે? સમાન, એટલે સમાન સરખા અવિભાજ્ય પ્રતિચ્છેદોના સમૂહને વર્ગ કહે છે. ખરેખર તો એને વર્ગણા કહે છે. અહીંયા વર્ગ કીધું છે. જો કે પ્રત્યેક પરમાણુમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોય છે, માટે પ્રત્યેક પરમાણુ એક વર્ગ છે. આ સેકન્ડ સેન્ટેન્સ છે ને, એ કરેક્ટ ડેફિનેશન છે. જો કે પ્રત્યેક પરમાણુ અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોય છે, માટે પ્રત્યેક પરમાણુ એક વર્ગ છે. એટલે હર તમે ગમે તે પરમાણુ લ્યો, એની ઇન્ટેન્સિટી પોતાની હશે, એને વર્ગ કહેવામાં આવે છે. આગળ વર્ગણા કોને કહે છે? સમાન સરખા અવિભાગ પ્રતિચ્છેદોથી યુક્ત વર્ગોના સમૂહને વર્ગણા કહેવામાં આવે છે. એટલે તમે ગ્રુપિંગ કરો, 100 ની શક્તિ હોય, બધા ભેગા કરો અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરો, તો એને વર્ગણા કહેવામાં આવે છે. જેમ કે આ જે જે હમણાં આપણે જોઈએ છે ને, એ શું જોઈ રહ્યા છે? અનુભાગ જોઈ રહ્યા છે. પેલા આપણે જોતા હતા કે આ પ્રથમ સમયમાં ઉદયમાં આવે છે, આ બીજા સમયમાં ઉદયમાં આવે છે, આ ત્રીજા સમયમાં કર્મ પરમાણુ ઉદયમાં આવે છે, એને નિષેક રચના કહેવામાં આવે છે. આ ટાઈમ બતાડે છે, આ ટાઈમ બતાડે છે. ફર્સ્ટ સમય, સેકન્ડ સમય, ત્રીજા સમયમાં આ કર્મ પરમાણુ ઉદયમાં આવશે, પછી ફોર્થ સમયમાં આ આટલા કર્મ પરમાણુ ઉદયમાં આવશે, એ ટાઈમ ફેક્ટર દેખાડે છે. તો એને શું કહેવામાં આવશે? એને નિષેક રચના કહેવામાં આવશે. આ વાત સમજમાં આવી કે નહીં? તો જે આ જે છે, હમણાં આપણે અનુભાગ જોઈ રહ્યા છે ને, અનુભાગ, એને સ્પર્ધક રચના કહેવામાં આવે છે. આ બહુ મોટો બંનેમાં ડિસ્ટિંક્શન છે. એક તો નિષેક રચના છે, સમય બતાડે છે, ટાઈમ બતાડે છે, અને સ્પર્ધક રચના છે, અનુભાગ રચના છે, એ અનુભાગને બતાડે છે. જ્ઞાનાવરણનું જુદું લેવું હોય તો પણ તમે કરી શકો, દર્શનાવરણનું તમને કેવી રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીને શું સમજાવવું છે એના ઉપર આધાર છે. બધા સાથે લેવા હોય તો એ પણ લઈ શકો છો. તો આ નિષેક રચના અને આ સ્પર્ધક રચના, નિષેક રચના ટાઈમ બતાડે છે અને આ શું બતાડે છે? સ્પર્ધક રચના. એમ એટલે આ ફર્સ્ટ નિષેક છે, એમાં તેની ઇન્ટેન્સિટી સ્પર્ધક, બધા પ્રકારના સ્પર્ધક હોય છે, મિનિમમ ટુ મેક્સિમમ સુધી બધા પ્રકારના સ્પર્ધક હોઈ શકે છે. પણ અહીં જ આપણે અલગ કરીએ, એ માની લો કે અહીંયા પણ શું છે, અહીંયા પણ શું છે, ઉપર પણ શું છે, આ તો ટાઈમ બતાડે છે. પણ આ સો તમે અલગ કરો અને સેપરેટ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું છે, તો સો ને આપણે બધા અહીં રાખશું, નીચે રાખશું. સમજ કરી? એટલે એટલે જે પણ તમારી પાસે નંબર હોય તમે જુદી જુદી રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકો છો. તો જેમ કે ક્લાસમાં 10 છોકરા હોય તો એમને જુદી જુદી રીતે તમે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકો છો. કાં તો ડેટ ઓફ બર્થ ના હિસાબથી સૌથી કોણ નાનું છે, સૌથી કોણ મોટું છે એમ કરી શકો, કોણ સૌથી ઊંચો છે, સૌથી નાનો કોણ છે એમ કરી શકો છો. એવી રીતે તો એવી રીતે આ નિષેકમાં બધા જે આ નિષેક છે એમાં વરાયટી છે, સ્પર્ધકોની વરાયટી છે, વર્ગની વરાયટી છે. તો એ વરાયટીમાં બીજી રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આવી રીતે આ સ્પર્ધક રચના કરવામાં આવે છે. શીતલ, હા, સ્પર્ધક ઇઝ ધ કલેક્શન ઓફ ધ ગ્રુપ્સ.
શીતલ, બોલો. આપણે જયારે કર્મની જયારે વાત કરતા હોય, ભાષા વર્ગના છે તો અત્યારે વર્ગણાની જ વાત કરતા હોય છે, આ સ્પર્ધક ને વર્ગની તો વાત જ નથી કોઈ દેશ કરતા. ના, વર્ગના છે એ રો મટીરિયલ છે. સપોઝ રો મટીરિયલ છે એ કર્મ રૂપે પરિણમા ન હોય તો જીવ જીવને એની સાથે કાંઈ સંબંધ નથી. જ્યારે એ કર્મ રૂપે પરિણમે છે ત્યારે જ એમની સ્થિતિ પડે છે, ત્યારે જ એમની ઇન્ટેન્સિટી પડે છે. ઓકે વર્ગડામાં કાંઈ નથી, તો રો મટીરિયલ છે જેનાથી ઓકે કર્મ બંધે છે એ છે. એનાથી કર્મ એટલે સ્પર્ધકથી કર્મ થાય છે એમ. અનુભવ. જ્યારે કર્મ થાય છે ને ત્યારે ચાર પ્રકારથી બંધે, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ, ચારે બંધ થાય છે. જ્યારે કર્મ બંધાય છે ત્યારે ક્યુ ટાઈપ છે, પહેલા જ્ઞાનામણ બંધાણા, દર્શનામણ બંધાણા, એ ટાઈપ ક્યુ, ઓકે પછી ટાઈપ પ્રદેશ એટલે કેટલા કર્મ પરમાણુ આવ્યા, 10 આવ્યા, 100 આવ્યા, 20 આવ્યા, કેટલા આવ્યા, એ પ્રદેશ બંધ ક્યુ. એટલે ત્યારે જ કશાયથી શું થાય છે, એમની સ્થિતિ પણ પડે છે અને એમનો અનુભાગ પણ પડે છે. એવી રીતે હા જો સ્પર્ધક કોને કહે છે, એક એક અવિભાજી પ્રતિછેદોથી અધિક વર્ગોના સમૂહરૂપ વર્ગણાઓ જ્યાં સુધી ઉપલબ્ધ થાય છે તે વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. આપણે સમજાયું ને, એવી જ રીતે વર્ગણાઓના સમૂહને શું કહે છે, સ્પર્ધક કહેવામાં આવે છે, સ્પર્ધક કહેવામાં આવે છે. આગળ અનેક પ્રકારની અનુભાગ શક્તિથી યુક્ત કાર્મણ વર્ગણાઓને અર્થાત કર્મ સમૂહને સ્પર્ધક કહે છે. ઈ જ વાત છે, અનેક પ્રકારની અનુભાગ શક્તિથી યુક્ત કાર્મણ વર્ગણાઓને અર્થાત કર્મ સમૂહને સ્પર્ધક કહે છે. સર્વ હવે હવે જો આપણે આ શિવોપશમની પરિભાષા શીખી હતી ને ત્યારે જે ખુલાસા કર્યા હતા એ હવે આવે છે, પણ આપણે પેલા ખુલાસા કરી દીધા કે શિવોપશમની પરિભાષા કરી હતી ત્યારે જો આપણે જોયું તો કે મૂળ જે કર્મ છે, જેમ કે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, એને પ્રકૃતિ કહેવામાં આવે છે, અને એમનું જે ઇન્ટેન્સિટી છે, ઇન્ટેન્સિટી જે ફળ દે છે એને સ્પર્ધક કહેવામાં આવે છે. તો તે જ વાત અહીં છે. જો વાંચીએ આપણે તો ખ્યાલ આવશે. સર્વઘાતી પ્રકૃતિમાં સંપૂર્ણ સ્પર્ધક સર્વઘાતી જ હોય છે. આ શું કીધું આપણે, કે જે પ્રકૃતિ સર્વઘાતી છે એમના સ્પર્ધક કેવા હોય છે, બધા સર્વઘાતી જ છે. એક તો પ્રકૃતિ જોઈ હતી અને સ્પર્ધક જોયા હતા શોપશમમાં, યાદ હોય તો. એટલે સર્વઘાતી પ્રકૃતિમાં સંપૂર્ણ સ્પર્ધક સર્વઘાતી જ હોય છે, તેમાં દેશઘાતી સ્પર્ધક નિયમથી હોતા નથી. જેમ કે કેવળ જ્ઞાનામણ પ્રકૃતિ છે એના બધા સ્પર્ધક કેવા છે, તો એમના બધા સ્પર્ધક સર્વઘાતી જ છે. સર્વઘાતી એટલે કે એનો જે પ્રતિપક્ષી ગુણ છે એનો સંપૂર્ણ નાશ કરે છે, એટલે સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક સર્વઘાતી છે. ને આ કારણથી સર્વઘાતી પ્રકૃતિમાં કર્મનો ક્ષોપ્યમ ઘટિત થતો નથી. એટલે હું તમને પ્રશ્ન પૂછું, જો એક તો છે સર્વઘાતી પ્રકૃતિ છે અને દેશઘાતી પ્રકૃતિ છે, બરાબર? તો સર્વઘાતીમાં બધા સ્પર્ધકો કેવા છે, હા, સર્વઘાતી સર્વઘાતી જ છે, અને દેશઘાતીમાં કેવા પણ છે, તો આમાં સર્વઘાતી પણ છે અને દેશઘાતી પણ છે. હવે જો અહીંયા જો ખાલી અહીંયા દોરું, જો આ સર્વઘાતી છે, આ સર્વઘાતી અને આ દેશઘાતી, બરાબર? આ દેશઘાતી, દેશઘાતી, તો આના બધા સર્વઘાતી જ છે, સર્વઘાતી જ છે, સર્વઘાતી. ને આના કેવા છે, સર્વઘાતી છે અને દેશઘાતી પણ છે, દેશઘાતી પણ છે. હવે એમ પ્રશ્ન થાય છે કે શોપશમ શેમાં બને છે, જો આમાં પણ સર્વ સર્વ સર્વઘાતી પ્રકૃતિમાં પણ સર્વઘાતી સ્પર્ધક છે, દેશઘાતીમાં પણ સર્વઘાતી સ્પર્ધક છે, એમાં શોપશમ બને કે ન બને, વિચારીને બોલજો. તુચ્છતા ક્વેશ્ચન. સર્વઘાતીમાં સર્વઘાતી પ્રકૃતિ છે, બરાબર?
એમાં સર્વઘાતી સ્પર્ધક છે બરાબર, અને દેશઘાતી પ્રકૃતિ છે એમાં પણ સર્વઘાતી સ્પર્ધક છે, તો આ બંને માંથી સેના ઉદયથી ક્ષોભ્યમ બને છે? કારણ કે જો સર્વઘાતી માં તો સર્વઘાતી જ છે બરાબર, એટલે એ સંપૂર્ણ નાશ કરી દે છે, તો ક્ષોભ્યમ કેવી રીતે રહે? થોડોક ઉઘાડ સાંભળો, ક્ષોભ્યમ માં થોડોક ઉઘાડ હોય તો ક્ષોભ્યમ બની શકે છે. સર્વઘાતી પ્રકૃતિનો ઉદય હોય, સર્વઘાતી પ્રકૃતિનો હોય, તેનો પ્રતિપક્ષી સર્વથા નાશ કરી દે છે, એટલે આ પણ ક્ષોભ્યમાં ન કામ આવે. અને દેશઘાતી પ્રકૃતિ છે એનો સર્વઘાતી પ્રકૃતિનો ઉદય છે એમાં પણ એવી જ હાલત થાય છે કે એનો પ્રતિપક્ષીનો સર્વથા નાશ કરી દે છે, એટલે એ પણ ક્ષોભ્યમાં ન કામ આવે. માટે એકલી દેશઘાતી જે સ્પર્ધક છે એ જ ક્ષોભ્યમાં કામ આવે, એનો ઉદય હશે તો જ ક્ષોભ્યમ બનશે, નહીતર ક્ષોભ્યમ નહીં બને, એ જ વાત અહીં કરવામાં આવે છે. જો પાછું ફરીથી વાંચીએ, જો આ કારણથી અહીંયા છે ને, તો એનો આન્સર દેશઘાતી સ્પર્ધક. હા, દેશઘાતી સ્પર્ધક બરાબર છે, એટલે દેશઘાતી પ્રકૃતિનો સર્વઘાતી સ્પર્ધક પણ કામ નહીં આવે એમ કે છે. સર્વઘાતી પ્રકૃતિ છે અને એના સ્પર્ધકો કેવા છે? સર્વઘાતી. એમ કોઈ બનતું હશે કે 1% કેવળ જ્ઞાન નો ઉઘાડ છે, એવું બનતું હશે કે ના બનતું હશે? ના. હે, તો શું થાય? 1% કેવળ જ્ઞાન નો ઉઘાડ હોય તો શું થાય? તો આપણે બધા આપણને કેવળ જ્ઞાન થઈ જાય, લોક લોક અલોક દેખાય, તો કેવળ જ્ઞાન થઈ ગયું, તો 1% હોય કે 100% શું ફેર પડે છે એમ? આગળ જો, હવે જો હા બોલો. યુ મેન્શન્ડ પ્રીવિયસલી કે ઘણી ફેરલું કન્વર્ઝન થાય છે, હા, તો આમાં સર્વઘાતીનું કઈ કન્વર્ઝન કે થાય કે ના થાય? જો કન્વર્ઝન તો થાય, એટલે કન્વર્ઝન એટલે એનો અનુભાગ ઘટે. આપણે જોયું હતું ને લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે જે ક્ષોભ્યમની પરિભાષામાં જોયું હતું ને આપણે, કે જે હમણાં વર્તમાન સમય છે, હમણાં આપણે વર્તમાન સમયમાં છે બરાબર, સમય નંબર 1 છે આપણે બરાબર, તો સમય નંબર 2 જે છે એમાં આપણે દર્શન મતિ જ્ઞાનાવરણનું જોયું હતું કે મતિ જ્ઞાનાવરણનું સર્વઘાતી પણ સ્પર્ધક છે અને દેશઘાતી પણ સ્પર્ધક છે. સર્વઘાતીનું શું થાય છે? બધા દેશઘાતી રૂપ થઈ જાય છે, એના અનુભવ ઘટી જાય છે. આપણે નેક્સ્ટ સમયમાં આવીએ છીએ તો દેશઘાતીનો જ ઉદય રહે છે. આ લોટ્સ એન્ડ ક્રોસિસ લીધો તો ને એમાં, બસ એ બસ એ જ વાત છે. અને તમે જસ્ટિન શીતલ, આઈ જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક યુ, હા બોલો, કે આજે આપણે કહે છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, તો જયારે ભાવ કર્મ છે નોર્મલી ગુરુદેવ એને રાગ ની અપેક્ષા લે છે ને ભાવ કર્મ, તો ઈ આમ રાગ કેનો બનેલો છે? યુ નો વોટ ઇઝ ઇટ મેડ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, એમાં કેટલું વજન છે, એનો રંગ શું છે, સ્પર્શ એટલે ફીલ થાય કે ના થાય, એમાં સ્પર્શ છે, રસ છે, વણ છે કે ગંધ છે, એ કઈ નથી, કઈ નથી. જીવની વિકારી પર્યાય છે, જીવની વિકારી પર્યાય છે, એટલે એ જીવ જ છે. એવી પણ ગાથાઓ છે, સમયસારમાં છે, પ્રવચન સારમાં પણ છે, કે જીવ જયારે પુણ્ય કરે છે ત્યારે એ પુણ્ય આત્મા જ છે, એ જીવની જ પર્યાય છે, જયારે એ પાપ કરે છે તો એ પાપ આત્મા જ છે. એમ બીજે ઠેકાણે એમ પણ કહે છે કે જીવથી તદ્દન ભિન્ન જે પૂતગલ પણ છે, એટલે જે અપેક્ષા હોય એ યથા યોગ્ય સમજવી જોઈએ. આપણે પણ અહીંયા શું જોઈ રહ્યા છે, દ્રવ્ય કર્મની ચર્ચા કરી રહ્યા છે, પણ એમ નહીં સમજતા કે દ્રવ્ય કર્મની ચર્ચા કરી રહ્યા છે એટલે માત્ર આપણે દ્રવ્ય કર્મને જોઈએ છીએ, જીવના વિકારી ભાવને નથી જોતા. કારણ કે દ્રવ્ય કર્મથી જ શું બતાવવામાં આવે છે, કે જીવના રાગ દ્વેષ મોહ કેવા છે એ બતાવવામાં આવે છે.
કેમ કે આપણે જોયું ને કે જ્યારે સર્વઘાતીનો ઉદય હોય તો જીવના એ પ્રમાણે સામે ભાવ હોય છે, જ્યારે દેશઘાતીનો ઉદય હોય ત્યારે જીવના તે સંબંધી સામે ભાવ હોય છે. એટલે આ મિરર રિફ્લેક્શન છે, જીવોના પરિણામના મિરર રિફ્લેક્શન છે એ આપણે જોઈ રહ્યા છે. એટલે કર્મોની માત્ર ચર્ચા કરીએ છીએ એમ નહીં સમજતા, કારણ કે આ કર્મો જીવના પરિણામનું રિફ્લેક્શન છે. ફરી સમજ આગળ વાંચે. જો દેશઘાતી પ્રકૃતિમાં સ્પર્ધક, સર્વઘાતી તથા દેશઘાતી બંને પ્રકારના હોય છે, જોયું ને આપણે. આ કારણથી દેશઘાતી કર્મોના ઉદય કાળમાં કર્મનો ક્ષોપશમ ઘટિત થાય છે. ક્યારે ઘટિત થાય છે? જ્યારે દેશઘાતી સ્પર્ધકનો ઉદય હોય છે ત્યારે થાય છે. આ કારણથી દેશઘાતી કર્મોના ઉદય કાળમાં કર્મનો ક્ષોપશમ ઘટિત થાય છે અને જીવના જ્ઞાનાદિ અનુજીવી ગુણની પર્યાય પ્રગટ થાય છે, જેમ કે મતિ જ્ઞાનાવરણાદિ દેશઘાતી કર્મ. જોયું તું ને, એમ જોયું તું ને કે મતિ જ્ઞાનાવરણ આદિ જે મતિ જ્ઞાનાવરણ જે કર્મ છે એનો સર્વઘાતી સ્પર્ધક તો આપણને કોઈ દી ઉદય નહીં આવે, એનો દેશઘાતી સ્પર્ધક જ ઉદય આવશે. કારણ કે આપણે જોયું ને ત્રણ અવસ્થા, સદ અવસ્થા ઉપશમ, ઉદયાભાવી ક્ષય અને દેશઘાતી નો ઉદય, ક્ષોપશમ ની જે પરિભાષા છે. આગળ એટલે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કે પૂર્વ સ્પર્ધક કોને કહે છે? 59 છે, પછી 60 છે, અપૂર્વ સ્પર્ધક કોને કહે છે? પછી આગળ છે અનુકૃષ્ટિ રચના કોને કહે છે? કારણ કે જે આ બધા પ્રશ્નો જે છે ને એ સેને લગતા છે? તો સ્પર્ધકને જ લગતા છે, અનુભાગને જ લગતા છે. તો આ સ્પર્ધકનું જ્ઞાન કેમ હોવું અનિવાર્ય છે? કેમ આપણે જાણવું જોઈએ? આ વર્ગ વર્ગના સ્પર્ધકનું જ્ઞાન કેમ હોવું જોઈએ? કારણ કે આપણે જ્યારે લબ્ધિસાર આદિ ગ્રંથ શીખશું, વાંચશું, ત્યારે એમાં શું આવે છે કે જ્યારે જીવ સપક શ્રેણી ચડે છે, ઉપશમ શ્રેણી ચડે છે, તો શું થાય છે? જેમ જેમ એ ઉપરના ગુણસ્થાનોમાં જાય છે તો શું થાય છે કે જે પેલા તીવ્ર જે તીવ્ર અનુભાગ વાળા સ્પર્ધક હતા એ ખૂબ મન થઈ જાય છે. એક તો બધા કર્મ પરમાણુ નીચે આવી જાય છે, પેલા ઉપર બધા નીચે આવી જાય છે, પણ એમ નહીં માનતા કે નીચે આવી ગયા એટલે ફળ ઘણું દેશે એમ નથી, પણ શું થાય છે કે બધા કર્મ પરમાણુ તો નીચે આવે છે એટલે જલ્દી ખરી જાય છે, પણ એમનું ફળ પ્રદાન શક્તિ જે છે ખૂબ મન થઈ જાય છે એટલે બહુ ઓછું ફળ દે છે, અને ઘણા સરખા જે પુદ્ગલ પરમાણુ છે, કર્મ પરમાણુ છે, એ એવી રીતે ખરી જાય છે. કેવી રીતે ખરી જાય છે? તો બહુ ઓછા ફળ આપીને ખરી જાય છે, એ જીવને કઈ ખબર જ નથી પડતી એમ, એવી રીતે. એટલે આ અનુભાગ કાંડક ઘાત કહેવાય ને શીતક. હા, એટલે એમાં ઘણા ફેરફાર થાય, અનુભાગ કાંડક ઘાત પણ થાય છે, પછી ઘણી બધી પ્રક્રિયા થાય છે ત્યાં, ત્યારે જોશું આપણે. હવે જો હવે પૂર્વ સ્પર્ધક કોને કહે છે? ઉત્તર, અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનની પૂર્વે જોવામાં આવતા સ્પર્ધકોને પૂર્વ સ્પર્ધક કહે છે. શું કહે છે? પૂર્વ સ્પર્ધક કોને કહે છે? પૂર્વ સ્પર્ધક એટલે પૂર્વ, જે પૂર્વમાં આપણે અનુભવી રહ્યા છે, પૂર્વમાં આપણે ઘણીવાર અનુભવમાં આવી ગયા છે એને પૂર્વ સ્પર્ધક કહેવામાં આવે છે. તો શું કહે છે કે પૂર્વ સ્પર્ધક કોને કહે છે? તેમ કહે છે કે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનની પૂર્વે એટલે આઠમા ગુણસ્થાન સુધી જોવામાં આવતા સ્પર્ધકોને પૂર્વ સ્પર્ધક કહે છે. એટલે જ્યાં સુધી જીવ નવમા ગુણસ્થાનમાં નથી પહોંચ્યો ત્યાં સુધી જેટલા પણ સ્પર્ધક છે એમની સત્તામાં એ બધા કેવા છે? તો પૂર્વ સ્પર્ધક છે, પૂર્વ સ્પર્ધક છે, પૂર્વ સ્પર્ધક છે. આગળ વાંચો તો ખુલાસો વધારે થશે. આપણે જો આપણે પ્રશ્ન સાઈડ પણ લઈ લઈએ તો પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક શું છે એ તમને સમજાશે. આપણે અપૂર્વ સ્પર્ધકની વાત કરીએ, પાછી પૂર્વ સ્પર્ધક ઉપર આવશું.
જો હવે અપૂર્વ સ્પર્ધક કોને કહે છે એટલે અપૂર્વ સ્પર્ધક એટલે અપૂર્વ જે બે શબ્દો છે એક તો અપૂર્વ અને બીજું સ્પર્ધક સ્પર્ધક છે એટલે શું બતાવે છે તો અનુભાગ બતાવે છે ને અપૂર્વ એટલે કે એમના સ્પર્ધકો હવે કેવા થઈ ગયા છે તો એમનું ફળ પ્રદાન શક્તિ એકદમ ઘટી ગયું છે કેટલું ઘટી ગયું છે કે પેલા કોઈ દી આવી રીતે ઘટ્યા નથી એવા થઈ ગયા છે એને અપૂર્વ સ્પર્ધક કહેવામાં આવે છે પડી સમજ જ્યારે જીવ શ્રેણી ચડે છે નવમા ગુણસ્થાનમાં પહોંચે છે ત્યારે અપૂર્વ સ્પર્ધક તૈયાર થાય છે એટલે શું કે જેટલા પણ કર્મ પરમાણુ છે એમાં શું થાય છે તો એમાં જે ઇન્ટેન્સિટી હતી બહુ નીચી થઈ ગઈ એ માની લ્યો કે રેગ્યુલર આપણી ઇન્ટેન્સિટી છે 100 to 1000 જેટલી ઇન્ટેન્સિટી છે હવે જ્યારે નવમા ગુણસ્થાનમાં પહોંચે છે તો એમની ઇન્ટેન્સિટી 60 થઈ ગઈ બહુ ઓછી થઈ ગઈ કે આવી ઇન્ટેન્સિટી જીવે કોઈની પહેલા કરી જ નથી એને અપૂર્વ સ્પર્ધક કહેવામાં આવે છે તો એ કેના કારણથી થાય છે તો અનિવૃત્તિ ગુણસ્થાનમાં પહોંચે છે ત્યાં આ અપૂર્વ સ્પર્ધકની રચના થાય છે એ કર્મ પરમાણુ તો તેના તે જ છે પણ એની ઇન્ટેન્સિટી એટલી બધી ઓછી થઈ ગઈ કે આટલી ઓછી ઇન્ટેન્સિટી પહેલા કોઈની નથી થઈ એટલે એમને અપૂર્વ સ્પર્ધક કહેવામાં આવે છે આ વાત સમજમાં આવી કે નહીં હે હા તો બોલો હા 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 તો વાંચી લો હા ઉત્તર અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને અપૂર્વ સ્પર્ધક કહે છે શું કહે છે કે અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી એટલે અનિવૃત્તિ ગુણસ્થાનમાં જ્યારે જીવ પહોંચે છે ત્યારે એમની વિશુદ્ધિ એટલી બધી વધી જાય છે કે એમની જે સત્તામાં કર્મો જે છે તેમની જે અનુભાગ શક્તિ છે એટલી બધી ઓછી થઈ જાય છે ઓછી થઈ જાય એટલે ક્ષીણ થઈ જાય છે અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને અપૂર્વ સ્પર્ધક કહે છે એટલે આ જે ખરેખર વિષય છે લબ્ધિસારનો વિષય છે જેમાં લબ્ધિસાર એટલે જેને જેમાં ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની મુખ્ય રૂપે વાત કરી છે તો આવા જે પરિણામ છે જે સ્પર્ધક છે એ નવમા ગુણસ્થાનમાં તૈયાર થાય છે આગળ 61 ક્રષ્ટી એટલે અનુક્રષ્ટી કોને કહે છે કારણ કે તમે ક્રષ્ટી કયો ક્રષ્ટી એ ટૂંકું નામ છે અને અનુક્રષ્ટી એ પૂરું નામ છે તો ક્રષ્ટી કોને કહે છે તો કર્મોના અનુભાગને ક્રમ ક્રમથી હીન થવાને ક્રષ્ટી અથવા અનુક્રષ્ટી કહે છે એટલે શાસ્ત્રોમાં ફૂલ નેમ છે અનુક્રષ્ટીકરણ શું છે અનુક્રષ્ટીકરણ કરણ એટલે કે એક પ્રોસેસ છે કર્મોમાં જ્યારે ફેરફાર થાય છે સિક્વેન્શિયલી ફેરફાર થાય છે તો એને કરણ શબ્દ દેવામાં આવે છે તો અહીં અનુક્રષ્ટીકરણ છે નામ ફૂલ નામ તો એમાં શું કહે છે કે કર્મોના અનુભાગને ક્રમ ક્રમથી હીન થવાને ક્રષ્ટી અથવા અનુક્રષ્ટી કહે છે એટલે માનો કે પેલા નવમા ગુણસ્થાનમાં પૂછ્યો ત્યારે એમની ઇન્ટેન્સિટી 60 હતી પછી નેક્સ્ટ સમયમાં 55 થઈ ગઈ નેક્સ્ટ સમયમાં 50 થઈ ગઈ પછી 48 થઈ ગઈ પછી 45 થઈ ગઈ એમ હર સમય શું થાય છે જે ઇન્ટેન્સિટી હતી ઓછી ઓછી થઈ જાય છે તો એને ક્રષ્ટી કહેવામાં આવે છે ફરીથી વાંચીએ કર્મોના અનુભાગને ક્રમ ક્રમથી હીન થવાને ક્રષ્ટી અથવા અનુક્રષ્ટી કહે છે અર્થાત અનુભાગનું ક્રશ થવું ઘટવું તે ક્રષ્ટી છે એટલે અનુભાગ કેવો થાય છે મંદ 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 થતું જાય છે એને ક્રષ્ટી કહેવામાં આવે છે આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી થાય છે એટલે આ ક્રષ્ટીકરણ ક્યાં થાય છે તો નવમા ગુણસ્થાન જેનું નામ અનિવૃત્તિકરણ ગુણસ્થાન છે ત્યાં આ ક્રષ્ટીકરણ થાય છે એતર હા બોલો કેન વી પુટ ઇટ લાઈક ધેટ કે આ બાજુ જીવનો ઉગ્ર પુરુષાર્થ વધે છે હા અને ઓન ધી સાઈડ ઓફ ધ કર્મ સાઈડ એનો ઇન્ટેન્સિટી સ્વયંપણે લો થતી જાય છે બરાબર છે એટલે જ્યારે તમે વાંચો કર્ણયોગના શાસ્ત્રોમાં કે અનુભાગ ખૂબ ઘટતો 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 જાય છે ત્યારે તમે સમજી લેવું કે જીવમાં વિશુદ્ધિ એટલી જ
પ્રોપોર્શનલી વધતી જાય છે, અનંત ગુણી વિશુદ્ધિ એમ અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે એમ, ત્યાંથી મિરર રિફ્લેક્શન છે આ એમ. હવે 62, બાદર કૃષ્ટિ કોને કહે છે? જો જે પેલા સામાન્ય કૃષ્ટિ હતી એ કૃષ્ટિના પણ બે ભેદ છે, એક બાદર કૃષ્ટિ છે અને બીજી છે શું છે, બીજી સૂક્ષ્મ કૃષ્ટિ છે. 63માં સૂક્ષ્મ કૃષ્ટિ આવશે. તો કૃષ્ટિના બે પ્રકાર છે, બાદર કૃષ્ટિ અને સૂક્ષ્મ કૃષ્ટિ. પેલા આપણે બાદર કૃષ્ટિ વાંચીએ તો બાદર કૃષ્ટિનો ઉત્તર, અપૂર્વ સ્પર્ધક થી પણ વિશેષ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને બાદર કૃષ્ટિ કહે છે. એ માની લ્યો કે આપણે જયારે નવમા ગુણમાં પ્રવેશ કર્યા ત્યારે આપણી ઇન્ટેન્સિટી 60 હતી, પછી 60 થી પણ ઓછી થઈ જાય છે, 40 થઈ ગઈ, તો એને બાદર કૃષ્ટિ કહે છે. બાદર કૃષ્ટિ કોને કહે છે? તો અપૂર્વ સ્પર્ધક થી પણ વિશેષ અનુભાગ ક્ષીણ થયો, એટલે અપૂર્વ સ્પર્ધક થી પણ અનુભાગ વિશેષ હીન થયો, ક્ષીણ થયો, એને બાદર કૃષ્ટિ કહેવામાં આવે છે. અર્થાત સંજ્વલન ક્રોધ માન માયા લોભનો અનુભાગ ઘટવો, સ્થૂળ ખંડ કરવો, તે બાદર કૃષ્ટિ છે. એટલે ક્રોધ માન માયા લોભના જે અનુભાગ છે એ એકદમ ઘટી જાય છે, અપૂર્વ સ્પર્ધકથી પણ ઘટી જાય છે, એને બાદર કૃષ્ટિ કહેવામાં આવે છે. કારણ કે તમને ખ્યાલ હશે જેને ગુણસ્થાનનો થોડોક અભ્યાસ હોય કે જે નવમું જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં છે એમાં જે કષાય છે એ પણ હજી જ્યાં ક્રોધ છે, માન પણ છે, માયા પણ છે, લોભ પણ છે, એમને બાદર કષાય પણ કહેવામાં આવે છે. ત્યાં હજી કષાય છે, સ્થૂળ કષાય છે. અને જ્યારે જીવ દસમા ગુણસ્થાનમાં પહોંચે છે એ દસમા ગુણસ્થાનનું નામ જ છે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. શું છે? સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. દસમા ગુણસ્થાનનું નામ શું છે? સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. તો સૂક્ષ્મ છે એક તો, સાંપ્રાય એટલે કષાય, સાંપ્રાયને કષાય કહેવામાં આવે છે. તો દસમા ગુણસ્થાનમાં કષાય કેવા છે? સૂક્ષ્મ થઈ જાય છે, બહુ પાતળા પડી ગયા હોય છે. એટલે આજે કૃષ્ટિકરણ થાય છે એમની તૈયારી ક્યાં થાય છે? નવમા ગુણસ્થાનમાં બાદર કૃષ્ટિ પહેલા થાય છે, પછી સૂક્ષ્મ કૃષ્ટિ થઈ જાય છે. સૂક્ષ્મ કૃષ્ટિ એટલે જે અનુભાગ પહેલા 40 પહોંચ્યો તો એ હવે 20 થઈ ગયો. ને જ્યારે જીવ દસમા ગુણસ્થાનમાં આવે છે તો 20 જે શક્તિ, 20ની જે ઇન્ટેન્સિટી વાળા કર્મ પરમાણુ છે એનો ઉદય ત્યાં આવે છે. ફરી સમજ? જો બાદર કૃષ્ટિ થઈ, સૂક્ષ્મ કૃષ્ટિ કોને કહે છે? શીતલ, હા બોલો. એટલે કે જે કૃષ્ટિની વાત છે એ નવમા ગુણસ્થાન પહેલાના જેટલા પણ ગુણસ્થાન છે 7-8-6 પણ ત્યાં ક્યાંય પણ એ કૃષ્ટિનું શક્યતા જ નથી, માત્ર નવમા પછી જ કૃષ્ટિનું. એટલે શું થાય છે કે જીવ જયારે ગુણસ્થાન ઉપર ચડે છે ને તો જે ફળ પ્રદાન શક્તિ જે છે અનુભાગ તો ઘટે જ છે, અનુભાગ તો ઘટે જ. ઘટે એટલે કેવી રીતે ઘટે છે? પાપ પ્રકૃતિઓમાં ઘટે છે, પાપ પ્રકૃતિનો જે અનુભાગ છે એ ઘટે છે. પુણ્યની તો ઉલટાનું વધે છે, પુણ્યની તો ઉલટાનું વધે છે, પણ આ સામાન્ય કથન પેલા તો કરે છે, સામાન્ય કથન. એટલે સાતમામાં પણ આઠમામાં પણ અનુભાગ તો ઘટે છે, પણ પ્રપોર્શનલી એટલા બધા ઘટતા નથી કે તમે નોટિસ કરી શકો. એટલે કૃષ્ટિકરણ તો નવમા ગુણસ્થાનમાં વ્યાખ્યા આવી રીતે આવી છે શાસ્ત્રોમાં. પ્રોસેસ તો છે ચાલુ, જેમ જેમ વિતરાકતા વધતી જાય છે એમ અનુભાગ મન થતો જાય છે સામાન્ય રીતે. એટલે જો અહીંયા સૂક્ષ્મ કૃષ્ટિ શેને કહે છે? તો બાદર કૃષ્ટિ થી પણ વિશેષ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને સૂક્ષ્મ કૃષ્ટિ કહે છે. એટલે પેલા તો આપણે જોયું તું અપૂર્વ કૃષ્ટિ તૈયાર થઈ હતી, પેલા તો પૂર્વ, એટલે પેલા તો પૂર્વ કૃષ્ટિ હતી, પછી એમાંથી અપૂર્વ કૃષ્ટિ તૈયાર થઈ, પછી બાદર કૃષ્ટિ તૈયાર થઈ, પછી સૂક્ષ્મ કૃષ્ટિ તૈયાર થઈ. એટલે પેલા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાન સુધી પૂર્વ કૃષ્ટિ હતી, પછી નવમા ગુણસ્થાનમાં અપૂર્વ કૃષ્ટિ તૈયાર થઈ, પછી બાદર કૃષ્ટિ તૈયાર થઈ, પછી સૂક્ષ્મ કૃષ્ટિ તૈયાર થઈ.
એટલે બાદર કષ્ટીથી પણ વિશેષ અનુભાગહીન સ્પર્ધકોને સૂક્ષ્મ કષ્ટી કહે છે. એટલે અનુભાગહીન થાય છે એટલે જ્યારે પછી આ કર્મ ઉદયમાં આવે છે તો જીવને બહુ થોડું ફળ દઈને ખરી જાય છે. ખરી જાય છે તો પેલા તો માની લ્યો કે 100 પરમાણુ હર સમય ખરતા હતા, હજી આ પોઝિશનમાં પહોંચો માનો 1000 પરમાણુ હર સમય ખરે છે, પણ એની અનુભાગ શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગઈ છે કે જે પેલા 100 કર્મ પરમાણુ ખરતા હતા ને તેના કરતા પણ 1000 કર્મ પરમાણુ ખરે છે. એમની શક્તિ અનંત ગુણી હીન છે. કેવી રીતે દ્રવ્ય જે છે એ વધી જાય છે, શક્તિ છે એ ઓછી થઈ જાય છે. હા, એ ઓછી થઈ જાય છે. એને વાસ્તવિક રીતે તો નિજરા કહેવામાં આવે છે. આ દ્રવ્ય નિજરા છે, આને દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. અને જે જીવના ભાવ છે એની જેટલી વિશુદ્ધિ છે એને ભાવ નિજરા કહેવામાં આવે છે. પડી સમજ લક્ષ્મીભાઈ? દ્રવ્ય નિજરા અને ભાવ નિજરા. હા શેતવ, આપણે 8, 9, 10 ગુણ સ્થાન છે એની સ્થિતિ કાળ તો બહુ ઓછો રહેતો હશે ને, બીકોઝ અંતરમોડ વન અંતરમોડ છે, 10મો ગુણસ્થાન પણ અંતર્મુખ છે, 12મો પણ અંતર્મુખ છે, બધા ભેગા થઈને પણ અંતર્મુખ છે. એટલે અંતર્મુખમાં જીવ કેવળ જ્ઞાન થઈ જાય છે. આટલી બધી માથાકૂટ કરતા અંતર મુહૂર્તમાં ધ્યાન કરી લઈએ તો ઝંઝાટ થતે ને, પણ થતું નથી એટલે તો હવે વાંચવું પડે છે બધું. આ સૂક્ષ્મ પછી આના પછી ટ્રાન્ઝિશન સ્ટ્રેટ 10મો છે કે કેવી રીતે? પછી 10મોમાં સૂક્ષ્મ લોભ છે ને ઉદયમાં, સૂક્ષ્મ કૃષ્ટિ એટલે સૂક્ષ્મ લોભ છે. પછી 11મા તો લોભનો એ સૂક્ષ્મ લોભનો પણ નાશ થઈ ગયો, બધા કશાયનો નાશ થઈ ગયો. સમ્યક દર્શન તો લઈને કેવળ જ્ઞાન થઈ જાય ને, પછી કોઈ ઘરે આવે કેવા કે ઓ તમારા પતિ ને તો કેવળ જ્ઞાન થઈ ગયું. બરાબર, ક્યાં સાંભળ્યું? એક લેક્ચરમાં. અચ્છા બરાબર છે. એટલે પેલા તો ચોથા કાળમાં તો એવી જ બીક છે કે આ જો આ મારો દીકરો છે એ એમાં વન ક્રીડા કરવા ગયો, ઘોડા ઉપર સવારી કરવા ગયો, પાછો આવશે કે નહીં, મુનિનાથના દર્શન થશે ને વૈરાગ થઈને દીક્ષા લઈ લેશે, તો પૂછ્યા વગર દીક્ષા લઈ લેશે તો પાછો નહીં આવે, તો એવી બીક હતી છે ને. કોની સ્ટોરી છે એવી? પતિ ની વાત આવી હતી. અચ્છા, એવો પણ એક દ્રષ્ટાંત છે ને, ક્યાં મુનિરાજ છે કે સુકુમાર મુનિરાજ છે કેવું કઈ, કે જયારે એના મુનિરાજ ના પ્રથમ વાર દર્શન થશે તો શું થશે? મુનિ દીક્ષા ધારણ કરવી. સુકુમાર મુનિરાજ બરાબર છે. તે એવી સ્થિતિ હતી. એટલે ચોથા કાળમાં તો એવી સ્થિતિ કે ઘર ઘરમાં સમ્યક દ્રષ્ટિ, ઘર ઘરમાં સમ્યક દ્રષ્ટિ, જ્યાં ત્યો જ્યાં સમ્યક દ્રષ્ટિ, કે મુનિરાજ, મુનિરાજ ના ટોળા, કેવડીઓના ટોળા, એવું ઉત્કૃષ્ટ નિમિત્ત. એમ છતાં પણ એવું ઉત્કૃષ્ટ નિમિત્ત ન હોવા છતાં પણ આ પંચમ આરામાં આપણે પણ એમ માનવું કે આપણું પણ જેટલું સમ્યક દર્શન પામવાને જે નિમિત્ત જોઈએ છે હાજર જ છે. કારણ કે મોટા ભાગના જીવો તો વિષય કષાયમાં જિંદગી ગાળે છે, અને આપણે મુક્ત થઈને એટલા ભાગ્યશાળી છે કે જે ભગવાનના મુક્તિ વિદેહ ક્ષેત્રમાં આવે છે એ જ વાણી ગુરુદેવના માધ્યમથી, બેનશીના માધ્યમથી અને શાસ્ત્રોના માધ્યમથી આપણને એ જ વાણી મળે છે ભગવાનની વાણીમાં. અને જે વર્તમાન પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં છે એમાં કાંઈ વિશેષતા નથી. ફરી સમજ, એટલી બધી શાસ્ત્રોની મહિમા છે. તે કીધું ને કે મોટા ભાગના તો એમને એમ જ ગાળે છે. એટલે ઈ જ આજે સાંભળ્યું ઈ એમ કીધું કે ભોગને કી તાકાત નહીં, છોડને કા કલેજા નહીં, અને લેજાની કે લેજાને કા વ્યવસ્થા નહીં. હા બરાબર છે. પાછું કેતો એકવાર. ભોગને કી તાકાત નહીં, છોડને કા કલેજા નહીં, ને લેજાને કી વ્યવસ્થા નહીં.
બરાબર છે. પેલા હતા ચક્રવર્તી હતા એ કેટલો ભોગ ભોગવી શકતા હતા, કેટલો ભોગ. એ તમે એમનું વર્ણન સાંભળો કે એમનો જે રસોઈ થાય છે કેવી રીતે એમની રસોઈ ચાલે છે, ને એ પોતે ચક્રવર્તી પચાવી શકે છે તો કેટલો ભોગ કરી શકતા હતા. આપણે તો એમ કે જરાક વન બેડરૂમ એક્સ્ટ્રા મકાન મળી ગયો, ઓહો હું તો ચક્રવર્તી જેવો થઈ ગયો. એવું છે આપણું, આપણું એવું કામ છે એમ. અને બીજો વન બેડરૂમ એક્સ્ટ્રા મળ્યો એ પણ છોડવાની તાકાત નથી. ઓલા ચક્રવર્તી હતા આટલું બધું ભોગવીને મૂકી શકતા છે, એવો મોટો કલેજો હતો એમનો. એવું છે શેતલભાઈ. લેજાને કી વ્યવસ્થા નહીં. હા, લેજાને કી વ્યવસ્થા નહીં. એક શીતલ બીજું આવ્યું હતું હમણાં સ્વાધ્યાયમાં, કે મુનિરાજ નું સંઘ સમોસરણ માં જતા હતા અને ઈ સંઘ માંથી બે મુનિરાજે ગુફા જોઈ. ઈ ગુફામાં જઈને ધ્યાનમાં બેસી ગયા અને બાકીનું સંઘના આચાર્ય હતા ને એમ વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો કે આ બે મુનિરાજ આપણા સંઘમાં હતા એ છૂટા પડી ગયા. ત્યારે કેવળ આપણે કહે ને કે ઓલા બીજા શ્રુત કેવડી હોય કે જેમની સભામાં એ પ્રમાણે આવ્યું કે ઈ મુનિરાજને તો ઓલરેડી નિર્વાણ પ્રાપ્ત થઈ ગયું છે, ત્યારે જ એમાં સ્વરૂપમાં જામી ગયા ને મોક્ષ પામી ગયા. બરાબર છે, બરાબર છે. એટલે ખરેખર તો જો ભગવાનના દર્શન કરવાની પણ જરૂર નથી, એક મુનિરાજના દર્શન થઈ જાય તો જીવ કેવળ જ્ઞાન લઈ શકે છે. મુનિરાજ ભલે ઉપદેશ ના આપે, એમની જે વિતરાગતા જે જરે છે, એમની મુદ્રામાંથી દેહમાંથી વિતરાગતા જરે છે, એમના દર્શન માત્રથી જ કેવળ જ્ઞાન થઈ જાય. એ મુનિરાજ ભલે છદ્મશ્રેયા, પણ આપણે વિતરાગતા થઈ જાય. કારણ કે મુનિરાજ હર મુનિરાજ ઉપદેશ નથી દેતા. જેમ તીર્થંકરનો નિયમ છે, જ્યારે તીર્થંકર મુનિ દીક્ષા ધારણ કરે છે તો મૌન રહે છે, એમના દર્શન માત્રથી જ કેવળ જ્ઞાન થઈ જાય છે. ભગવાનની પણ શું જરૂર છે? ચોથા આરામાં તો આવું હતું કે જાતા હતા તો ભગવાનના દર્શન કરવા માટે, અને વચમાં મુનિરાજના દર્શન થયા ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. એવું અદ્ભુત અલૌકિક સ્વરૂપ મુનિરાજનું પણ છે. ભગવાનની તો વાત દૂર થઈ કે પૂર્ણ વિતરાગી છે, આ તો હજી છદ્મશ છે, છતાં પણ મુનિરાજના દર્શન કરવા. એમ જેમ કે શાસ્ત્રોમાં આવે છે ને કે તીર્થંકર મુનિરાજ હોય છે એમને આહાર દાન દે, એમને આહાર દાન જે દે છે એ નિયમથી તે જ ભવે કાં તો મોક્ષ જાય કાં તો બીજે ભવે મોક્ષ જાય. એવો એવો નિયમ કેમ હશે કે મુનિરાજને આહાર દાન દેવું પણ કેવો અહો ભાગ્ય હશે તો તમે એમના દર્શન તમે કરી શકશો. એવું અલૌકિક સ્વરૂપ છે. ભામંડળ હોય છે, એનો પ્રકાશ હોય છે, ભગવાન નો પ્રકાશ હોય છે પ્રકાશમાં. હા, એમાં સાત ભવ તમે જોઈ શકો છો. અને સમોસરમાં બીજા પણ એવા સ્થાનો હોય છે, દર્પણ છે, દર્પણમાં પણ જો તો પણ તમને સાત ભવો દેખાય છે. અને ત્યાં વાપિકાઓ હોય છે, ત્યાં તમે જો તો પણ ત્યાં તમારા સાત ભવ દેખાય છે. એવા ઘણા બધા ઠેકાણ સ્થાન છે સમોસરણમાં, ત્યાં તમારા ઘણા ભવ દેખાય છે. અને જેનો ભવ ન હોય તો આપણે જોશું તો આપણો ભવ દેખાશે કે નહીં, એ સારી વાત નથી. ન ભવ દેખાય એ સારી વાત છે કે ભવ જ નથી મારો. સાત ભવ શું કરવા દો જોવા. શીતલ તું હમણાં બોલ્યો કે ઘણા ભાવ દેખાય છે, ભામંડળમાં સાત ભાવ થી વધારે ભાવ ન દેખાય. સાત ઘણા થયા ને, પણ મોર ધેન વન ઘણા, સાત એટલે એમ સાત ની લિમિટેશન છે ને એમાં. આ સાત ભાવ દેખાય છે, બરાબર છે, સાત ભાવ દેખાય છે, બરાબર છે. નિપા, મને એક ક્વેશ્ચન, ખાલી આપણે જે વર્ક શીખ્યા ને ખાલી એક વાર ક્લેરિફાય કરવું છે. આપણે એમાં એમ કીધું કે ઇન્ડિવિજ્યુઅલ કર્મની ફળ દેવાની શક્તિ, એટલે એમાં એક્ઝામ્પલ તરીકે સમજો કે જ્ઞાનાવરણ કર્મનું આપણે એની 100 જેટલી અનુભાગ શક્તિ બાંધી, એટલે એ રીતનું થાય વર્ગ. એટલે માની લ્યો કે આમ ગમે તે કર્મની સપોઝ લોએસ્ટ 100 છે, પછી 101 છે, 102 છે, તો 100 નો પણ વર્ગ થયો, 101 નો પણ વર્ગ થયો, 102 નો પણ વર્ગ થયો, જેટલી પણ શક્તિ છે એનો એ વર્ગ થયો. ઓકે, અને 100 વાળા જે ભેગા થયા બધા એ વર્ગણા તમે વ્યાખ્યા કરવી છે
બધા કર્મ પરમાણુ લેવા હોય તો એમ પણ તમે લઈ શકો છો, ડિપેન્ડ તમને શું તેમાંથી શીખવું છે, એમ શું તમને ડિરાઈવ કરવું છે એના ઉપર આધાર એમ. ઓકે 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 થેન્ક યુ. અને પ્રતિપક્ષીને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? પ્રતિપક્ષ મીન્સ ઓપોઝિટ. ઓપોઝિટ, ઓપોઝિટ. હા ચાલો.